ગુરુમણી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ડબલ્યુ એચ ક્વેશ્ચન ભણીશું. એટલે ડબલ્યુ એચ ક્વેશ્ચન એટલે પ્રશ્ન આપેલો હોય, ડબલ્યુ એચ થી શરૂ થતો હોય તેવો ડબલ્યુ થી, અને પછી આપણે એનો આન્સર લખવા શીખવાનો છે. તો પેલો છે ડબલ્યુ એચ, માં તો ઘણા બધા આવે છે, પણ આપણે પાંચમા ધોરણમાં ત્રણ આવશે, વોટ, વેર અને હુ. તો પેલા આપણે જોઈએ વોટ, ડબલ્યુ એ એ ટી ઈ, વોટ એટલે કે શું. હવે વોટનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ પક્ષી છે વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે વસ્તુને નામે નથી બોલવાના, શું કહેવાય કે આ શું છે, પ્રાણી છે કે પશુ છે કે પક્ષી છે કે કોઈ પણ વસ્તુ છે, એના વિશે આપણે એને માહિતી ન હોય ત્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. આપણે જોઈએ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વોટ ઇઝ ઇન યોર હેન્ડ. વોટ એટલે કે ટુ, ઇઝ એટલે છે, ઇન એટલે કે અંદર, યોર એટલે કે તમારા, હેન્ડ એટલે કે હાથમાં, તમારા હાથમાં શું છે. તો પ્રથમ શબ્દ આવે છે, જવાબ આવે આપણે હાથમાં જે હોય તે, તો ઈ ઇઝ અ પેન, તે પેન છે. આપણે કોઈ પ્રશ્ન પૂછે છે તો તે શું છે, આપણે આ વિશે માહિતગાર ન હોય ત્યારે પ્રશ્ન પૂછો હોય તો વોટ ઇઝ ઇન યોર હેન્ડ, તો ઈ ઇઝ અ પેન, તે પેન છે. એવા ઘણા બધા પ્રશ્ન છે જે આપણે સાદી બોલીમાં જોશું. હવે બીજો છે ડબલ્યુ એચ વાળો પ્રશ્ન, વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ, વહેર એટલે કે ક્યાં. તેની વ્યાખ્યા છે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે કઈ જગ્યાએ છે, ક્યાં સ્થાન પર છે તે જાણવા માટે વેર વાળો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વેર ઇઝ અ મંકી, વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે કે છે, અ મંકી એટલે કે વાંદરો, વાંદરો ક્યાં છે, તો અ મંકી ઇઝ ઓન ધ ટ્રી, વાંદરો વૃક્ષની ઉપર છે. આપણને સ્થાનિક ખબર ન હોય પ્રશ્ન પૂછો કે વેર ઇઝ અ મંકી છે, એવી રીતે ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ કે વેર ઇઝ અ ગર્લ, છોકરી ક્યાં છે, વેર ઇઝ અ ટીચર, ટીચર ક્યાં છે. તો આન્સર આવે ધ ટીચર ઇઝ ધ ક્લાસરૂમ, ટીચર ક્લાસરૂમની અંદર છે. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે કઈ જગ્યાએ ક્યાં સ્થાન ઉપર છે એ પ્રશ્ન પૂછવો હોય તો આપણે વેર વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે ત્રીજું છે વુ, ડબલ્યુ એચ ઓ, વુ એટલે કે કોણ. કોઈ પણ વાક્યમાં કર્તા કોણ છે તેવું જાણવા માટે વુ વપરાય છે, તેમજ તેનો પરિચય જાણવા માટે વુ વપરાય છે. હવે વુ ઇઝ સી, તેણી કોણ છે, તો કે સી ઇઝ માય સિસ્ટર. આપણે જ્યારે કોઈ બાળકને આપણી સાથે, આપણે બેન કે આપણે ભાઈ ગમે તે હોય અને આપણા મિત્ર મળે તો આપણે પૂછે ને કે આ કોણ છે, તો આપણે એમ કહીએ કે મારી બેન છે, તેની અને તે મારો ભાઈ છે. આપણે પ્રશ્ન જવાબ આપીએ તો હુ એટલે કે કોણ, કોઈ પણ વાક્યમાં કરતા જાણવા માટે અથવા તો એમનો પરિચય જાણવા માટે હું વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આ ત્રણેય વર્ડ વેર અને હુ છે એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. અને હવે આપણે સ્વાધ્યાયમાં ડબલ્યુ એચ વાળા ક્વેશ્ચન જોઈએ, તો આ બધું તમારે પેનથી તમારી નોટબુકની અંદર લખવાનું છે. વોટ એટલે કે શું, તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર એટલે કે ક્યાં, જગ્યા માટે, અને હુ એટલે કે કોઈ કરતા અથવા તો તે વ્યક્તિનો પરિચય મેળવવા માટે આપણે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાયમાં પેજ નંબર 23 ઉપર જોઈએ, પેજ નંબર 23 આગળ જોઈએ. વેમાં છે વોટ ઇઝ ઇટ, વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, ઇટ એટલે કે તે, તે શું છે. પછી નીચે લખ્યું છે વોટ કલર ઇઝ ઇટ, હવે એનો કલર પણ આપણે જાણવું છે, એનો કલર કેવો છે, તો ત્યાં પણ આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ. વોટ ઇઝ ઇટ તે શું છે, કોઈ પણ વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે.
પછી કોઈ પણ વસ્તુ પક્ષી પ્રાણી ફળ ફૂલ વગેરેના રંગ વિશે જાણવા માટે કે તેનો રંગ કેવો છે તે જાણવા માટે પણ આપણે એક વર્ડ પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો પેજ નંબર 23 ઉપર પ્રશ્ન બીજો એનું પહેલું આપણે ચિત્ર જોઈએ. સાધ્યપદમાં તમારે
वे कलर में प्रश्न व्हाट कलर इज इट ओके इट इज ब्लू इट इज रेड ब्लू कलर में छे के लाल कलर केवल समय तो के रेड तो इट इज रेड ये लाल छे। हमें चौथो चित्र जो है व्हाट इज इट इट इज अ लीफ इट लेते पानी इट इज अ ट्री તમે જોઈને ખબર પડી જાય કે શેનું ચિત્ર છે તો કે ઇટ ઇઝ અ ટ્રી જે કલરનો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ઇટ ઇટ ઇઝ ગ્રીન હવે બાકીના જે ચિત્રો છે 5 થી 10 એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આ બધું તમારે પેન્સિલથી સ્વાધ્યાયપદમાં લખવાનું છે અને 5 થી 10 છે એ પણ સ્વાધ્યાયપદની અંદર જ લખવાનું છે અને પેન્સિલથી. તો હોમવર્કની નોંધ કરી લઉં.